ઈડર શહેરમાં ઉનાળાની ગરમી માપવા માટેનું મશીન હવામાન વિભાગ દ્વારા મૂકવામાં આવેલું છે, જે છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં છે. અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે સ્થિત ઈડરમાં ઉનાળાની ઋતુમાં સૂર્યદેવ જ્યારે પોતાનો પ્રકોપ બતાવતા હોય છે ત્યારે ગરમીનો પારો આખા ગુજરાતભરમાં ઊંચો રહે છે, પરંતુ ઈડર શહેરમાં ઉનાળાની ઋતુમાં ગરમી 45 ડિગ્રી ઉપર તાપમાન પહોંચી જાય છે. ત્યારે ઈડર શહેરમાં ઉનાળાની ગરમી માપવા માટેનું મશીન હવામાન વિભાગ દ્વારા મૂકવામાં આવેલું છે, જેમાં દિવસ દરમિયાન પડેલી ગરમી માપી શકાય છે, જેના કારણે ગુજરાતભરના લોકોને ગરમી વિશે પૂરતી માહિતી મળી રહે છે. પરંતુ આ ગરમી માપવાનું મશીન જાળવણીના અભાવે છેલ્લા બે વર્ષથી બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે, જેના કારણે ગરમીનો સાચો આંકડો મળી શકતો ન હોવાના કારણે હાલ ગરમી કેટલી પડી રહી છે તે જાણી શકાતું નથી. આ ગરમી માપવાનું મશીન જે 1 લાકડાની પેટીમાં બનાવેલું છે, હવામાન વિભાગ દ્વારા અહીં માપણી માટે કર્મી પણ મૂકેલ છે, જેઓ આ લાકડાની પેટીમાં આવેલા મશીનથી ગરમીની માપણી તેમજ દેખરેખ રાખે છે. પરંતુ તેમણે જણાવ્યું હતું કે હાલ આ મશીન છેલ્લા 2 વર્ષથી બંધ હાલતમાં છે, જેની જાણ હવામાન વિભાગ અમદાવાદના અધિકારીઓને કરવામાં આવી. તેમ છતાં છેલ્લા 2 વર્ષથી નવીન પેટી મૂકવામાં ન આવતા ગરમીનો પારો કેટલો છે તે જાણી શકાતું નથી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગરમી માપવાના મશીનના આસપાસ ગંદકી રહેતી હોવાથી જેના લીધે ઉંદરો આવતા હોય છે, જેને લઈ આ પેટીને નુકસાન કરતા હોય છે. આ અંગે તંત્રને જાણ કરવા છતાં સફાઈ કરવામાં ન આવતા આ ગરમી માપવાના મશીનને નુકસાન થવા પામ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે ગરમી માપવાનું નવું મશીન આ ઉનાળાની ઋતુમાં લાગશે કે પછી આ જ રીતે બંધ હાલતમાં જોવા મળશે એ આવનારો સમય જ બતાવશે. રાજેશ ચાવડા સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, ઈડર.